હા તો મિત્રો, આજે હું અહીંયા ધાંગધ્રા આવ્યો છું મારી બેનની ઘરે. તો આજે આ વખતે આપણે ધાંગધ્રાની હોળી જોઉં, તો કઈ રીતે બધા હોલિકા દહન કરે ને, તો અહીંયા બધી તૈયારી કરી હોળિકાની, તો જોઈએ આપણે. તો મિત્રો, હા તમે જોઈ શકો, આ બધા અહીંયા હોળિકાની તૈયારી કરતી લીધે આ બધું શણગારી લીધું આખું. જો આ શણગાર તૈયાર થઈ ગયો અહીંયા, હવે સાંજ પડે ત્યાર પછી અહીંયા દહન કરવામાં આવશે હોલિકાનું દહન. તો આપણે એ પણ જોવું કઈ રીતે કરે હોલિકા દહન ને બધી. અહીંયા જો આખી પલટણ બેઠી આપણે, અહીંના યુવાનો બધા, આપણે કુમાર પણ અહીંયા છે. હું કુમાર, સારું સારું ને કાળુ ભાઈ, હા સારું સારું ને ભાઈ બધાને, હા ગૌતમભાઈ અહીંયા આપણે અહીંયા જો હોલિકાનું દહન થાય આપણે બધા. આ રીતે તો અહીંયા શણગારવામાં આવે ને, આ રીતે મૂકવામાં આવે છે મૂર્તિનું ને બધું. હા તો અહીંયા હોલિકા દહન નું ટાણું થયું, પણ અહીંયા અત્યારે ધાંગધ્રામાં વરસાદ શરૂ થઈ ગયો, તો હવે વિચારે કે કઈ રીતે હોલિકા દહન કરવું. અત્યારે લાઈટ પણ વહી ગઈ અત્યારે અધૂરામાં પૂરું. હા તો હવે ફાઇનલી અહીંયા હોલિકા દહન થઈ ગયું. ચાલુ વરસાદમાં હોલિકા દહન કર્યું હતું બધાએ, બધા અહીંયા ભીના થઈ ગયા, જેટલા પણ યુવાનો અહીંયા હતા એ બધા વરસાદમાં ભીન થઈ ગયા. હોલિકા દહન થઈ ગયું ને ઓલું કહે ને આપણે, સો મુશ્કેલ કે બાદ ભી એક સફળતા સહી. તો ફાઇનલી અત્યારે સફળતા પણ મળી ગઈ અને હોલિકા દહન થઈ ગયું. ને હવે પાર્થિવની જીન છે, તો એના વિશેનું પણ હવે આપણે આગળ જોઉં. પર્યાવરણની અંદર ગાર્ડ રાખવામાં આવે ને આ બાજુ જીન રાખવામાં આવે. હવે જાનકીબેન બેન મામા ભાણેજને બેન તાંડલો કરશે કપાળે, ને એ પછી બેના દુખણા લે હે, ને હવે અમારે પાથુને આ હાયડો પહેરાવશે. હવે પછી મામા ભાણેજ બેને જવાનું હોળિકાને ફરતે પ્રદક્ષિણા કરવા માટે, તો હાલો જઈએ. હવે પાર્થિવને તેડીને પછી હું આ રીતે હોળિકાને ફરતે પ્રદક્ષિણા કરી લઉં, ત્યાર પછી હવે આગળ જોઈએ આપણે. હવે હોળિકાને ફરતે પ્રદક્ષિણા કરીને બે મામા ભાણેજ આવી ગયા, ને હવે પાછું બેનું સ્વાગત કરે આ રીતે ચાંદલો કરીને દુખણા લઈને પાછો. હવે હોળિકાને બીજે દિવસે આ ધૂળેટી, અત્યારે જો આ બધા તો અમે તો ભરાયેલા જ છે, પણ હવે આ બધા દોસ્તારોને ભરવા માટે અમે આવ્યા, ને બધાને કલર ઉડાડીએ. હવે પાર્થિવની જીન હતી તેની અંદર કઈ રીતે હોય ને હું કઈ રીતે રિવાજ હોય એ જોઈએ આપણે. જો અત્યારે પાર્થિવના ભાઈ અને ચાંદલો કરશે ને પછી આગળનું જે છે એ તમે આગળ જોવો. હવે પાર્થિવને ચાંદલો કરી દીધો, એ પછી હવે આ છોકરાઓને બધાને ચાંદલો કરશે. હવે આ રીતે આની અંદર નાગરવેલનું પાન ને રૂપિયો ને સોપારીને રાખીને પછી આગળ હવે જે કરે એ જોઈએ.
હવે દ્રષ્ટિ બાકી નો રહી જવી જોઈએ ને, એટલા માટે એને પણ હવે એ રીતે કરતા હોય તો એને મજા આવી જાય ને. આ જો દ્રષ્ટિ તો નીકળવું જ નથી. હવે ઓલમોસ્ટ બધું કામ પતી ગયું ને, હવે પછી જો આ રીતે ધાણી ને ખજૂર ને બધું જેટલા આવ્યા હોય બધાને મોઢું મીઠું કરવા આપે.